નમસ્કાર દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે ખાસ કરીને અત્યારે વર્તમાન સમયમાં અંધશ્રદ્ધાને લઈને ધાર્મિક ની લાગણીની આડમાં અમુક જે ધુતારા લોકો છે, ઠગ લોકો છે, અને જેનો ખૂબ જ વિરોધ કરે છે મોગલકુળ બાપુ. તો આજે ફરી એક મોટી એક ઘટના સામે આવી છે. એક દીકરીને ઝેર દવા પીવા સુધીની મજબૂરી ઊભી થઈ હોય ત્યારે એક જાણીતા ભૂવા, અને એને આપણે જોઈએ એટલે પણ એમ લાગે છે કે આ ખરેખર આવા ભૂવા આવતા હશે. તો એને લઈને અત્યારે બાપુ ખૂબ આક્રોશમાં છે, અને ખાસ કરીને બહેનો દીકરીઓને શું સલાહ આપે છે મોગલકુલ. તો મળીએ આપણે મોગલધામ કબરવના ચારણ ઋષિ મોગલકુલ બાપુને. બાપુ જય મોગલ. જય મોગલ. જાડેજા સાહેબ જય મોગલ. બાપુ, ખાસ કરીને અત્યારે જે ઘટના તમે કાયમ વખોડતા હો છો કે ભાઈ જ્યાં ત્યાં તમે ભોરવાઈ નહીં જવાનું, પણ ઘણી વાર બહેનો દીકરીઓ ખાસ કરીને બાપુ આમાં જાળમાં ફસાઈ જતી હોય છે, તો શું કહેશો બાપુ આવી ઘટનાને લઈને? પહેલા તો હું તમારી ચેનલને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. મોગલ ખૂબ પ્રગતિ કરે અને આખી ગુજરાત ને પણ દેશ વિદેશમાં આ ચેનલ પ્રગતિ થાય. હું જાડેજા સાહેબ હું બોલવાનું કારણ હું ચારણ છું, ખોટું મારા છું જોવાતું નથી. અને પછી આમાં કેવું છે ખબર, આ ફાઈટર ને આમાં ઠીકરું ક્યાં દેવું, પણ સમાજને જાગૃત થવાની જરૂર છે. આવા ખોટી નાવ હું ખોટી નાવ કહું છું, કારણ કે એના લોહીમાં જ આવવું હોય તો જ આવવું. ભૂવો એટલે કાયદેસર નો પાડો કહેવામાં આવે છે આને, સમજી ગયા? એટલે કયો પાડો ખબર છે? ખાવાનો, ભેળું કરવાનો, વાંસના નો, હાથા ભૂવા છે એનો મુબારક છે. પણ આ માણસ ને જોતા જ કોક ને એમ થાય છે કે કોક પાત્રો કયું છે, આપણે એમ થાય કે આને કયો વરણ ગણવો. ઈ એમાં કઈ જેને કહેવાય માતો ઓળખી ગઈ છે. પણ હું સમાજ ને કહું છું, 18 વર્ષ ને, કે હવે તો મારા હવત તમે જાગૃત થાવ. આ દીકરીની જિંદગી બગાડી નાખી, તમે વિચાર કરો ફરે તો. હું મારો એક આદેશ ઈ છે પોલીસ વાળાને, ખાતાને, જાંબા જોતાને, કે કઈ પણ પાપ લાગે મને દઈ દેજો, આની એવી સજા કરો એકદમ જાહેરમાં. જાહેરમાં એના લુગડા ઉતારો, લુગડા ઉતારીને એને સડી પહેરાવી અને ચારે પગે એને હાલતો કરો. મારું બીજી વાર વાત હું કરું છું કે ચારે પગે એના લુગડા ઉતારી, ચારે પગે સડી પહેરાવી, અને જેમ સમાજ ભાળે, 18 વરણ ભાળે, હજારો માણસ જેના વિડિયા લાઈવ કરે અને જોવે, જે ચિંચન આવું કરતા હોય કોઈ કુડચું કામ એ બંધ થઈ જાય. બીજું કે જાબ આ દીકરીને 8-10 મહિના હતી, દીકરીને હવે વિચાર કરો. મને દીકરીની કોઈક વાત કરે ને મોગલ ને ક્રોધ આવે છે, કારણ કે મોગલ ને દીકરી કોઈ પણ વર્ણ ની ખૂબ વાલી છે, પ્રિય વાલી છે. તો દીકરી માટે આવું કૃત્ય કર્યો, 2000 ભોળી આરુડી દીકરી ને શેઠે જો એને દવા પીવાનો વારો, આ માણસ ને એવી સજા કરો. કારણ કોઈ પણ માણસ નું અપમાન થાય ને પછી જીવ તો મરી ગયેલો છે. આનું જાહેરમાં સરઘસ કાઢો, જાહેરમાં આના વિડિયા ઉતારો, અને જાહેરમાં પછી એને સજા દઈ દો. આ પર છૂટવાનો, કારણ કે એક દીકરીની માથે અત્યાચાર છે. આવી રીતે જો આ સરકાર કરશે, આવી રીતે કડક કાયદો લેશે, આવી જેને કહે જોગવાઈ કઠણ છે ને, કે જાહેરમાં ને સરઘસ કાઢવી, ચડી પહેરાવી, લુગડા ઉતારી, તો આમાં બીજો કરતો છે ને બંધ. કારણ અત્યારે એમ માણસ ને જેમ ઠીક પડે એમ મંડ્યા છે કરવા. હું ચારણ છું, કારણ કે સત્ય કહું, મારા લોહીમાં છું, હું કાયમ પણ આ વિશે હું બોલતો આવ્યો છું. અને એક બીજી વાત, જાગૃતતા આપણે સમાજને થવાની છે. જો પ્રાઇવેટ નંબર આપતો હોય અને દીકરીને ભોળવીને લઈ જતો હોય તો આ આપણી કેટલી આ મજબૂરી છે. આ દેશને કેટલો અંધશ્રદ્ધામાં ભેળવી દીધો છે આવા શેતાન હોય. આને હું રાક્ષસ ગણું, શેતાન ગણું છું, અને હું કાફર ગણું છું. કારણ કે આ માણસના પેટનો નથી, આ કોઈ જનાવરના પેટનો હોઈ શકે, આ માણસ તો નથી સાહેબ. બાપુ, ખાસ કરીને આ લોકો જે ઢોંગ કરે છે બાપુ, આપણે જોઈને પણ એમ લાગે કે પછેડી ઓઢવી અને પછી ખોટા ધૂણવા, અને લોકો એના સપોર્ટ પણ કરે, એના પાછા પડખે પણ ઉભા રહે. તો બાપુ આમાં આપણે કેટલા જવાબદાર, પ્રજા કેટલી જવાબદાર, ને એમાં ખાસ કરીને દીકરીઓ સાથે સાથે હવે તો પુરુષો પણ બાપુ આવામાં છેતરાઈ જાય છે, અને લાખો કરોડો રૂપિયા તો આપી દે છે પણ જિંદગી પોતાની, પરિવારની, બધાની ખરાબ કરે છે બાપુ. બરાબર સાહેબ, મેં હમણે આપને ખબર છે, મેં લાઈવ દ્વારા વિડીયો ઉતાર્યો તો મેં 1.5 કરોડ ના ભેળિયા માં ધરતીમાં ના ખોળે પધરાવે. હું અહીંયા ભેળિયા લઈને એમ ચોખ્ખું કહું, ભાઈ આ તમે લઈને ન આવો. આ વસ્તુ શું છે? આ વસ્તુ માની બાનું છે, એની પૂજા થાય, ઓટવાની ચીજ નથી. અને આવા ગંધાવડા ઓટવા માંડે અને માતાજીના નામ માથે જતીન કરે અને કોકના ઘરે જઈને પથારીઓ ફેરવે અને દીકરીનું ઓલું કરે, તો સમાજને જરીક ચહેરા ઉપર જોઈને ખબર પડી જવું જોઈએ કે આ માણસ કાફર છે. આ ભૂવો નથી, હાથા છે, એને તો મુબારક છે. આ એક નંબર નો કાફર માણસ તમે સાહેબ જોવો તો ખરા, એના સીન જોતા એમ થાય કે આના લુગડા ઉતારી જાહેરમાં આને સજા કરો, ચાર પગે અને હકાલો,
તો જ આ વસ્તુ, કારણ કે બીજા આમાં કહેતા નહીં અરજાના પર્દાફાશ. અને સરકારને મારો આદેશ છે, પોલીસ વાળાને, જે પોલીસ ના હાથમાં કેસ આવ્યો છે એ સાહેબ ને, અધિકારી ને, આઈપીએસ હોય કોઈ પણ, એને માનો આદેશ છે બાપાને, એવી સજા કરો કે જાહેરમાં એના લુગડા ઉતારીને ચાર પગે હાલતો કરો. પાપ લાગે તો મારી જવાબદારી, કારણ આ સજા થી બીજી મોટી કોઈ પછી એમ આપણા માટે જીવતો મરી ગયેલો કહેવાય. એમ અપમાન થાય ને માણસ નું, પણ એ માણસ જીવતો મરી ગયેલો કહેવાય. હું એક દ્રષ્ટાંત દઉં તમને જી બાબુ, કે મહાભારત નું યુદ્ધ થયું ત્યારે, કારણ કે જયારે અશ્વત્થામા ને પકડ્યો જી, આપ જાણો છો અશ્વત્થામા ને પકડ્યો એટલે પાંડવો ભીમે ને કીધું કે આને મારી નાખો છે, એટલે ભગવાન કૃષ્ણ એ કીધું કે આને મરાય નહીં તો મરી ગયેલો કહ્યું. હું એક દ્રષ્ટ નું, પણ એ માણસ જીવ, પાપ લાગે તો મારી કરો, માથામાંથી વાળ ઉતારી લ્યો અને મણિ આનો ચંદ્ર કાઢી લ્યો જી, બરોબર, અને એને છોડી દો. તો કે આને છોડી ન દેવાય, કે હું જે કહું કે બરોબર ભગવાન, કે તો કે આને પંચની વિશે આનું અપમાન કરો એટલે એ માણસ જીવતો મરી ગયો કહેવાય. મહારાષ્ટ્રની વિશે, સભાની વિશે એને તમે અપમાન કરો એ માણસ જીવતો મરી ગયો કહેવાય. તો મારો કહેવાનો એ ભાવ રસા, નાને જાહેરમાં હજારો માણસની વિશે અને સડી પહેરાવીને ચાર પગે હાલતો કરો એટલે બીજા આવા બનતા બંધ થઈ જાય. આવા જે બનતા હશે, કોઈ તાજા હશે, બધા એની માયા જાળ હકેલે. બાકી સાચા સંત ભુવાશ ને હજી પડ્યા છે, મારી વાત સમજો, હું જોતા નથી, કે હું ઊંચી નજર નથી કરતા. દીકરો મારો, હું એટલું જ કઉ છું જાહેરમાં કે અહીંયા મોગલ ધામે આવો હું કાયમ સાહેબ. આ જ વસ્તુ કહું, ભાઈ તમે અંધશ્રદ્ધા મૂકી દો, ભાઈ ભાઈ નેત્રીઓ એકતા રાખો, ભાઈચારો રાખો, કોઈની વાતમાં ન આવો. કોઈ તમને આપણે કસનો જ બનાવશે. હમણાં જ આ બે ત્રણ દી કોઈ ઓલા વાદીડા, મારા દીકરા વાદીડા, કોઈક સાધુ શેતાન નો બનાવીને આવ્યા. સાધુ નતા, પણ આમાં સાચા સાધુ નો કેટલો, આમાં સાધુ માં હું પણ આવી જાઉં છું. સાચા ભગવાધારી માં અમે આવી જઈએ છે ને બાપ. વાદી હતા, ઓલા કનીફા હતા, અને ભગવાન લુગડા પહેરી અને એક કોક માણસ ને શીશા મુતા લીધો, પાંચ છ લાખ માં એ માણસ ને બેપડા ને ઉતારી દીધો. સત્યાવીસ સમાજ, આપણો સમાજ છે ને હજી કોઈ માનતો નથી કે આને શું કરવું. એમાં ખરેખર જાગૃત થવાની જરૂર છે સમાજ ને બાપુ. ખાસ કરીને લોકો કાંઈ ભયમાં આવી જતા હોય છે, કારણ કે એના તમે એના વિડીયો જોજો બાપુ. આવા જે હાલી નીકળેલા જે ભૂવાઓ છે એની આજુબાજુ વિડીયો જે બનાવે છે, તો માણસો એક ચોટ તો બી જાય છે ને, અથવા કાં પછી એને કહેશે કે તમારું ધનોટ નીકળી જશે, કાં પછી એને લાલચ આપશે કે આટલું કરો તો તમને આ ફાયદો થશે. તો બાપુ આના વિશે શું કહેશો, કારણ કે આ લોકો છે ને બરાબર જેવી ઝાડ બિછાવે છે, કેવો માણસ એવી ઝાડ બિછાવે છે આ લોકો બાપુ. વાહ વાહ, બરોબર છે, બહુ સરળ. હવે હું એ કઉ છું લાઈવ દ્વારા છે, પેલા ચેનલ ને ખુબ આશીર્વાદ છે. જેમ પછી તમે અવાર ને અવાર પણ મારી પાસે ઇન્ટરવ્યુ લેશો, મને આનંદ આવે છે બોલવાનો. અને હાથો માણસ ને બોલું, જો બોલશે ને તો દુનિયા આપણને છે ને બાપ, થળા પાસે કે ભગવતી પાસે કે દેવસ્થાન પાસે આવતા બંધ થઈ જાય છે. બીજી વાત કે આ વસ્તુ જો આવી રીતે એમ કેમ તમને આ નડે છે, ઓલું નડે છે. જેમલસિંહ, તમારી ચેનલ દ્વારા હું કઉ છું, તમને કઉ છું, કોઈ પણ તમારામાં ફોન આવે, કોઈને કોઈ એમ કે આ નડે છે, માતાજી ને ધનત્વ નથી, એ બધું મને દઈ દેજો. પણ આવા માણા ને જાહેર માને આની સજા થવી જોવે. આ એક તમને મણિધાર મોગલ હોડવાળી તરફથી એક તમને આદેશ આપવામાં આવે છે. આજે હું ચારણ તમને કહી રહ્યો છું કે આવા માણા ને ખુલ્લા પડન, કોઈ એમ કે આ નડે સા નડે, એને મારી પાસે લઈ આવજો, એને બધું હું લઈ લઈશ, મને દઈ દેજો. પણ આવું જો માણા કહે કે તમને ધનોત્પન્ન નીકળશે, તમને આ નડે છે, એને નજીકના પોલીસ સ્ટેશને પકડાવી દેવાનો. અને બહુ વધારે ઓલું કરતો હોય કે હું આમ છું તેમ, કે ભાઈ તું જેવા ઇલેક્ટ્રિક ના તાર પકડી લે કે હાથો, તું ઇલેક્ટ્રિક ના વાયર એને પકડાવી દેવાના હાથમાં, તું ને એના પાસે ઇલેક્ટ્રિક ના બે ચાલુ કરીને વાયર, એને કે બે વાયર પકડી લે કઈ. આ બધી અંધશ્રદ્ધા છે સાહેબ, આ અંધશ્રદ્ધા છે. આ દુનિયા ભણેલ ગણેલ માણસો ઉઠી અને જો આવી હદે પૂગી જતા હોય તો ખરેખર આપણા માટે તો શર્મ ઘટો. આજ આ ફૂલ જેવી દીકરીને મારે બેઠે જિંદગી બગાડી નાખે, આ કાપર ને તો છે ને સજાનું પાત્ર. અને મારો આદેશ છે સરકાર શ્રીને, સરકાર બહુ સારું કામ કરી રહી છે, આપણા ગૃહમંત્રી છે, આ તે બહુ અધિકારીઓ સારું જામબાજો કામ કરે, એને મારો આદેશ છે. આવું પણ ક્યાંય પણ થતા આને મારી ચાર પગે બોલા હલાવી અને જાહેરમાં એની પાસે બોલાવો કે આવી કેટલી દીકરીને એને જિંદગી બગાડી છે, જેથી આવા કોઈ શેતાન હોય છે ને બંધ થઈ જાય છે. કારણ કે આ સજા જરૂરી છે સાહેબ કરવી, જો આ નહીં કરો તો આમાં બીજાને ફાવું જડશે. અને જાહેરમાં સજા કરો, ચારે પગે હાલતો કરો, અને જાહેરમાં માણા ભાડે એવી રીતે ખાહડા મારો, ખાહડા ના હાર પહેરાવો, છઠ્ઠી પહેરીને ફેરો. આ મારો એક આદેશ છે તમને તારણ તરીકે. એક શબ્દ તમારો મને વચ્ચે બહુ સરસ ગમ્યો કે જે લોકો સાથે પણ આવું થયું છે બાપુ, એ લોકોને તમે શું કહેશો કે જે કોઈ પણ બેન દીકરીઓની કદાચ આવું આવા આવા જે છે ટકા એકના તમારી ભાષામાં કહી તો જે ભુવાઓ છે એ લોકો બાપુ એને જો શોષણ કર્યું હોય
તો આ એક મોકો છે કે જો એ પાછા બહાર આવે એમાં જરાય શરમ રાખ્યા વગર જો કદાચ કોઈનું શોષણ થયું હોય તો બાપુ શું કહેશો આ બેન દીકરીઓને કે કદાચ જો ભવિષ્યમાં તો તમારે જાગૃત રહેવાનું, જો ભૂતકાળમાં થઈ ગયું છે તો આ મોકો છે બાપુ એ લોકોને ઉગાડા પાડવાનો. હું એ જ કઉ છું દીકરીઓને, 18 વર્ષનો આવી રીતે કોઈ તમને ભોળવી હોય, કોઈ સીસામ ઉતારી હોય, તમને મજબૂર કર્યું હોય અને તો માવતર છીન કે પરિવાર છીન, જો કઈ નો હક ને દીકરી હું 18 વર્ષને કઉ છું કે બેટા સંપર્ક મારો સાચજો, મને વાત કરજો જેથી આવા હું પાપી ને કાપડ ને પડદા ફાસ મોકલ કરી નાખશે, પણ મને જાણ કરજો. પણ બેટા તમારી એક શરમ રાખવાથી આખા દેશ ને ખોખલો થઈ જાય, કારણ કે તમે એક શક્તિ નો અવતાર છો, સ્ત્રી છે, જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં શક્તિ આગળ આવી છે, તમે શક્તિઓ છો, તમારે આ દેશ ધ્રુજો શક્તિ આગળ આવી, એક દીકરી છો તમે જગદંબાયુ છો, તો આવા કાપરે કોઈ પણ દીકરીને કોઈ પણ જગ્યાએ કોઈ ફોહ લાવી હોય, કોઈ સીસામ ઉતારી હોય, કોઈ અંધશ્રદ્ધા ઉતારી હોય, કોઈ મજબૂર કરી હોય, તો આદેશ છે મણિધર મોગલ હોડવાળી નો કોઈ ડાયરેક્ટ અમારો તમે સંપર્ક કરજો, અમારો ને પોલીસ નો સંપર્ક કરજો, અથવા તમારો સંપર્ક કરે તો જેથી બીજી નિર્દોષ દીકરીઓ છે ને જિંદગી બગડતી બચી જાય દીકરીઓ. મારો એક આદેશ છે, માફ લાગે તો મને આપી દેજો, પણ દીકરીઓ તમને કાંઈ પણ હોય તો મને વાત કરજો, કારણ કે આ દેશમાં બીજી દીકરીઓ બચી જાય છે, કારણ કે જાવા દેવામાં આપણી આ દીકરીઓની જિંદગી બગડે. આને પડદા ફાસ કરો, કોઈ પણ જગ્યાએ લાગે તમે આના પડદા ફાસ કરી દો, અને આ કાફર ને જાહેર ને માલ કરેની સરઘસ કાઢો, સડી પહેરાવીને ચાર પગે. અને આદેશ છે મારો અધિકારીઓને અને આપણા જાંબાજ અધિકારીને, આવા કાફર હોય ખોટી ના હોય, ખોટી ના ને સદી પહેરાવીને ચાર પગે બજારમાં હલાવો, એને ખાવડાના હાર પહેરાવો, એને જાહેરમાં મારો અને એવી સજા કરો, જિંદગીની માલ કરી દીકરો છૂટવો ન. એનું મોઢું તમે જોતા નથી, એનું મોઢું જોવો, એને એને એવું વાળ કાપ્યા છે એના ઉપરથી ખબર પડી જાય કે આ હલકી નો પેટ નો ભૂવો છે કોણ, અને એ વિચાર આવી જાય છે શું બોલવું, મારે કઈ શબ્દ નથી, આ કાફર ને શું કેવું, એને દીકરીની જિંદગી બગાડી નાખી છે. આને હલકા કહેવામાં આવે છે બાપ, શું કહેવાય, કોઈ પણ વર્ણ બાપુ તમે એક વચ્ચે સરસ એક વાત કરી કે જેનું સન્માન ભંગ થઈ જાય વ્યક્તિ મોટું દેખાડવાને પણ, પણ બાપુ આવા તો જે છે આ તો આપણે કહી શકાય કે પોલીસની ભાષામાં રીઢા લોકો છે બાપુ, અને એ લોકોને કાંઈ ફરક પડતો નથી, ફરી પાછા એ પ્રજાને ભોળવવાનું કામ કરે છે. તો બાપુ શું કહેશો પ્રજાને, લોકોને, ખાસ કરીને કે જે એકવાર આ છીંડે ચડી ગયો હોય અને વળી પાછો પોતાના જે બધા કરતુત ભૂલીને પ્રજામાં વચ્ચે આવે ને પાછો વળી પૂજાવા લાગે બાપુ, તો એમાં જવાબદારી પ્રજાની કેટલી ગણો છો તમે? પૂરેપૂરી જવાબદારી પ્રજાની આવે છે, કારણ કે એના પછી ચિસ્કાર દઈ દેવાય, એને બોલાવાય નહીં, ઘરે ન કરવા દેવાય ને, એને પછી બતાવાય ને, એને પછી નો તો બીજા ગુનામાં એને ફિટ કરી દેવાય. જી બાપુ, બીજા ગુનામાં એને ફિટ, કારણ કે બહાર નીકળવો જ ન, કારણ કે અત્યારે પુરાવા વિના ક્યાંય હાલતું નથી, પેલો પુરાવો જોવે છે, એવા પુરાવા હજારો કરવાના, કોઈ પણ આવરી ફરીને આવે તો બીજો કેસ એની માથે જેને કહેવાય દઈ દેવાનો, જેથી દીકરો મારો બહાર આવે નહીં, અને બીજા કોઈ પણ આવું કરજો તરત બીજો દઈ દેવાનો. હું જાહેરમાં કહું છું, પાપ લાગે મને આપજો, કારણ કે કાનૂન છે ને કોઈ પણ પ્રૂફ ના માગે છે, તો આપણે એવું પ્રૂફ કરો કે નીકળ્યા ભેડો આ પાછો આનો સાળો કર્યો એટલે આવી રીતે પાછો ફિટ કરાવી દો, આ એક મારો આદેશ છે. અને બીજી વાત કે આવા જ્યાં જ્યાં હોય, જેમલસિંહ હું જાહેરમાં કહું છું બાપ જાડેજા સાહેબ, આવા જ્યાં જ્યાં ખોટી ના હોય, કોઈ પણ વરણ ના હોય, 18 વરણ ના હોય, કોઈ પણ હોય, એને મૂકવાના નથી. અને આ દીકરીઓને મારો આદેશ છે, કારણ કે આમાં દીકરીઓ બહુ જાય છે, આ દીકરીઓને મારો આદેશ છે બેટા, કોઈ તમને મજબૂર કરી હોય, કોઈ શીશામાં ઉતારી હોય, કોઈ વહેમ નાખ્યો હોય, કાંઈ પણ તમને હોય તો એને પડદા ફાસ કરો, એને પોલીસ લઈને જયારે જાઓ, અથવા કે તમે જાથા વાળાને લઈને જાઓ, જેથી આપણા દેશની ભારતની દીકરીની ઇજ્જત બચી જાય અને દીકરીની જિંદગી બચી જાય. આ દીકરીએ દવા પીધી, તમે વિચાર કરો, આનો ખાતરી શું દીકરી બીજી વાર પીવી છે ને, એને ખાતરી હોય એને શું સમાજમાં આવી રહ્યું, તમે વિચાર કરો. એ દીકરીને મારો આદેશ છે, એવી દીકરી હોય કે ન એની મને ખબર નથી, પણ એ દીકરીને આદેશ છે બેટા, તું એક જાગૃત થઈ, તારી માં કેટલી દીકરી જાગૃત થાય છે, તારે રહેવાનું છે અને જીવવાનું છે, અને તારા ખાતાને સાથ સહકાર આપવાનો છે, કારણ ખાતું છે એને મોગલ ખૂબ માને છે, તમે ખાતાને હાથી વાત કરશો તો રસ્તાને, આમાં કોઈ ઢાંક પસડો ન કરે, આમાં કોઈ લાગવગ ન લગાડે, આમાં કોઈ કોઈ કારણ ન લગાડે, કારણ કે એ હવે ન્યાય જે કરશે કાનૂન કરશે, એને સજા પણ કાનૂન કરશે, આવી આની માટે કડક ને કડક સજા થવી જોઈએ. બાપુ અંતિમ પ્રશ્ન, ખાસ કરીને એક વસીકરણના લીધે પણ ઘણી જે છે એ બહેનો દીકરીઓ જે છે એ ભોળવાઈ જાય છે, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી બાપુ જે ભોળી વ્યક્તિ હોય એના ઉપર આ જે છે આ લોકો ફાવી જતા હોય છે, મજબૂત મનનો વ્યક્તિ એના ઉપર એ લોકો કામ નથી કરી શકતા. તો બાપુ વસીકરણને લઈને આવા જે આ ભૂવા ભરાડીયા જે કામ કરે છે બાપુ, એને લઈને શું કહેશો અને કઈ રીતે એમાં સાવચેતી રાખવી જોઈએ?
એક જ સાલ છે તે તમારો આત્મા છે પરમાત્મા. બીજું આવું જે વશીકરણ છે નથી એમ નહીં, પણ વસ્તુ આપણામાં જાગૃત આવે તો વશીકરણ ની ઓકાત નથી તમારે આવી હવે. કારણ કે આપણે એમાં ધ્યાન દીધું તો તમારી સુરતા તૂટી. એ પહેલા આપણે જ એની સુરતા ને નષ્ટ કરી નાખવાનો. એમ થાય કે આમાં વશીકરણ કરે ભલે તમારામાં કદાચ સામે બાંધવાની તેવડ હોય ન હોય, પણ એને ઉપાડીને એક અડબોત નાખી દો અથવા તમે એને ઠેકું મારી દો, લત મારીને પાડી દો, ફરીને બીજો આવો કોઈ વશીકરણ કરશે. વશીકરણ બધી વાત સાચી, પણ હોય કેટલું મિનિટનું ઘર તો મને આમાં માણસનું ઘર લૂંટાઈ જાય છે. આવા કેટલાય બનાવે એવું લાગે તમને કે આ વશીકરણ શંકા વાળો. હું ભાઈઓને અહીંયા જાહેરમાં કહું છું, બેટા અજાણી વ્યક્તિ તમારા ઘરે આવે તો એને એમનો કયો ગાવે ને કહ્યું ભાઈ ભાઈ બહાર રે કોણ છો, અત્યારે આવા બહુ વશીકરણ નીકળ્યા છે, તમારું મીટર વધારે પડે છે, બિલ આવ્યું છે, તમારા ઘર થી માલિકો તમારા નામનું કાર્ડ આવ્યું છે, તમારા નામના આ નંબર આવ્યા છે, આવી જાય છે બાપુ. હા હા, એટલે આવું બહુ એક લોભામણી જેને કહેવાય સ્કીમ નીકળી છે અને માણસ ક્ષેત્ર જાય તો મારે જનતાને અવાજ છે કે બેટા આવા કોઈ લોભામણી લાલે સોળા ને ચોખ્ખું કહી દાનું કે ભાઈ બીજાનું ઘર અમારું ઘર નહીં, તું વિયોજા બીજે અમને પોલીસ ને જાણ કરી છે, અમારા ગામમાં આજુબાજુમાં ચોરી થઈ છે ને તને મારી મારી તોડી નાખશે, માણસ આવતો બંધ થઈ જાય. પણ એમાં નબળાય આપણી, કારણ કે આપણે હા પાડી છે ને એમાં લોકો ફાવી જાય છે. આવો ને પેલા તમે જોવો આ માણસ કોણ છે, સંત નથી આ શેતાન છે, હાથો સંત કોઈના ઘરે ભાટ કે નહીં, મારા બાપ હાથો સંત ક્યાંય જાતો જ નથી, પણ આ જે કઈ કરે છે ને આ ભગવાધારી ને એક માનું લગાડે, એમાં હું પણ પેલો છું ભગવાધારીમાં, હું પેલો હાથો ભગવાધારી ક્યાંય જાતો જ નથી બાપ, એની જગ્યા છોડીને નથી ક્યાંય જાતો, અને જાતો હોય તો એને કામ પૂરતો જાય છે તો આવતો રહ્યો, પણ આવી રીતે ઘરે ઘરે ભગવાધારી લાંબા આજ કરે ને ભીખ માગે. અત્યારે આવા ધંધા થઈ ગયા છે માણસ એક જાતના રૂપિયા કમાવાના. આથી સાવધાન, અજાણી વ્યક્તિ આવે તો એને તમે પૂછકાછ કરો, પકડો અને અથવા પોલીસ ને જાણ કરો, જાહેરમાં એની ધોલાઈ કરો. હું જાહેરમાં કઉ છું આની ધોલાઈ કરો, આ દેશ ને ખોખલો કરી નાખ્યો છે જાડેજા સાહેબ. જી બાબુ, તો ખરેખર દર્શક મિત્રો, આજે એક કહું છું ને કે અવારનવાર બાપુ એક એવા જે છે એ અત્યારે વર્તમાન સમયમાં, જેમ કાલે પણ જે પ્રવીણભાઈ જે વાત કરી હતી કે જીવનમાં જે બનતી ઘટનાઓને ઉજાગર કરે એ જ બાપુ અને એ જ સંત, અને બાપુને સતત પીડા થતી હોય છે આસપાસ બનતી ઘટનાઓની, ત્યારે મિત્રો બાપુએ જે શબ્દ આપ્યા છે એક એક શબ્દને પકડજો ને ક્યાંય પણ ભોળવાયા વગર તમારું ને તમારા પરિવારનું, સમાજનું, દેશનું અહિત ન થાય એની જવાબદારી આપણા સૌની છે. બાપુ ખૂબ ખૂબ સારો મેસેજ આપ્યો છે અને આ મુદ્દે ફરી પાછી ક્યારેક ચર્ચા કરશું, અને તમે ટાઈમ આપ્યો અત્યારે 20 મિનિટનો તમારો બાપુ, ખૂબ ખૂબ આભાર. જય મોગલ બાપુ. જય મોગલ બાપ ખમા તમને. જય મોગલ, જય મણિધર, જય વડવાલી.